પૂરઅસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રોજબરોજની જરૂરિયાત મુજબ સહાય કરી જનજીવન એક સહારો આપવા પૂના કોંગ્રેસ સમિતિને પૂના બોમ્બે માર્કેટ ડોક્ટર એસોસિએશન દ્વારા એક નાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં સૌના સાથ સહકારથી પૂના વિસ્તારમાં અલગ અલગ સોસાયટીમાં ફરી ચીજ વસ્તુઓ એકત્રિત કરી કેરાલા ખાતે રવાના કરવામાં આવી હતી. પૂના વિસ્તારની ગીતાનગર સોસાયટી વિભાગ 2 ની વાડીમાં હાલમાં કેરલમાં જે ભયંકર પૂર અને વરસાદ જે થયો છે એના હિસાબે લોકોને ત્યાંના જે લોકો છે એ ઘરવિહોણા થઈ ગયા છે. એમની જે પણ કંઈ જે ઘરની ઘરવકરી હતી એ પણ ઘરવકરી પણ નથી રહી, તો એમને ત્યાં સહાય મળે એના માટે અમારા પૂના વિસ્તારના જે ભયાનગર વિસ્તાર આવ્યો છે તેમની વિશ્વનગર, વિષ્ણુ પાર્ક, વિધાતાનગર સોસાયટી, લક્ષ્મી પાર્ક સોસાયટી, પૂનાની જુદી જુદી સોસાયટીઓમાંથી ઘેર ઘેર ફરી આ વિસ્તારના પ્રમુખો છે, આગેવાનો છે, સોસાયટીના રહીશો છે, ભાઈઓ બહેનો દ્વારા ખૂબ મોટી માત્રામાં માત્ર 2-3 કલાકની અંદર આ જે સહાયની જે સામગ્રી કેરળ મોકલવાની છે એ એકત્રિત થઈ છે અને અહીંયા એકત્રિત કરી અને આ કેરળ પહોંચાડવામાં આવશે. સહાયની એક પુકાર નામનું અભિયાન ચલાવી અલગ અલગ સોસાયટીઓ ઘરે ઘરે ફરી સહાયની એક પુકાર નામનું અભિયાન ચલાવી રહેલા અલગ અલગ સોસાયટીઓમાં જઈને ઘરે ઘરે ફરી એકત્રિત કરેલી વસ્તુઓમાં મોટી મીણબત્તી, માચીસ, બોક્સ, નાવા માટીનો, કપડાં ધોવાનો સાબુ, પાવડર, ટૂથપેસ્ટ, બ્રશ, ડિશવોશ લિક્વિડ, હેર ઓઇલ, કિડ્સ અને બેબીના વેર, ચોખા, ચા, ખાંડ, સૂકો નાસ્તો, બિસ્કેટ વગેરે જેવી વસ્તુઓ કેરળમાં મોકલી અને માનવતા મહેકાવી હતી. અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત.